તો જૂનાગઢ શહેર અને સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો અનરાધાર થયો છે. મોડી રાત્રે ગિરનાર પર ધોધમાર વરસાદ વરસ્યો. દામોદર કુંડનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દામોદર કુંડમાં પાણીનું ઘોડાપૂર આવ્યું છે અને કુંડના પાણી જૂનાગઢ સમગ્ર શહેરમાં ફરી વળ્યા છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, દામોદર કુંડે જે રૌદ્ર સ્વરૂપ પોતાનું ધારણ કર્યું છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. મોડી રાત્રે ગિરનાર પર જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદના કારણે થઈને આ રીતના પાણી વહેતા થયા છે, જેના કારણે થઈને રહીશો હોય કે પછી રાહદારીઓ હોય, બધાના જીવ અત્યારે તાળવે હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. સાંબેલાધાર વરસાદ જૂનાગઢમાં જે વરસ્યો, ઉપરવાસમાં ગિરનાર પર જે વરસાદ થયો છે તેના કારણે થઈને આ પાણી વહેતા થયા છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મયુર સરવૈયા આપણી સાથે જોડાયા છે. મયુર, જણાવશો ખાસ કરીને જે સતત વરસાદ ઉપરવાસમાં પડી રહ્યો છે જેના કારણે થઈને અહીંયા ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા છે, રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, શું પરિસ્થિતિ છે હાલ પોરબંદરની? બિલકુલ, જે પ્રમાણે આપણે દ્રશ્યો બતાવીશ કે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જૂનાગઢની અંદર છેલ્લા બે દિવસથી સતત અનરાધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ગઈકાલ રાતે પણ ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો હતો. ગિરનાર ઉપર અને તળેટીની અંદર વરસાદ વરસતા પાણીઓ જે છે તે હવે જૂનાગઢ શહેરની અંદર જે છે તે ફરી વળ્યા હતા. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ઝાંઝરડાનો અંડરબ્રિજ છે કે જ્યાં પાણી જે છે તે ફરી વળતા અત્યારે આવત જાવન જે છે તે બંધ કરી દેવામાં આવી છે. કારણ કે જે પ્રકારે રાત્રિમાં શહેરના ધોધમાર વરસાદ વરસ્યો અને ઝાંઝરડા રોડના મુખ્ય રસ્તાઓ જે છે તે પાણી ફરી વળ્યા છે. આપ જોઈ રહ્યા છો કે લોકો કઈ રીતે આ બ્રિજની અંદરથી પસાર અત્યારે થઈ રહ્યા છે. તમામ વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ મોડી રાત્રે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા નરસિંહ મહેતા તળાવનું પાણી સોસાયટીમાં ઘૂસ્યું હતું. વરસાદી પાણી પાર્કિંગમાં ભરાયું હતું. લોકોના પણ જીવ અધ્ધર થઈ ગયા હતા. ઝાંઝરડા ગામ તરફ જતો રસ્તો જે છે તેને અત્યારે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અત્યારે ઢીચણસમા પાણી જે છે તે અંડરબ્રિજની અંદર ભરાયા છે. જૂનાગઢથી સોમનાથ હાઈવેને આ ઝાંઝરડા રોડ જે છે તે કનેક્ટ કરતો હોય છે. અત્યારે તમામ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે. કારણ કે 8 કિલોમીટર ફરીને અહીંથી પછી જવું પડી રહ્યું છે. કારણ કે જે પ્રકારે પાણી અત્યારે અહીંયા ભરાયા છે તેમને લઈને તંત્ર જે છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચી ગયું છે અને તેમના દ્વારા પણ કામગીરી હવે કરવામાં આવશે. કારણ કે જૂનાગઢના જેટલા પણ અંડરબ્રિજ આવેલા છે ત્યાં તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢની અત્યારે જોવા મળી રહી છે. ઝાંઝરડા આ અંડરબ્રિજની અંદર પાણી ભરાયા છે અને તેમને નિકાલ કરવા માટે અત્યારે તંત્ર દ્વારા કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ સહિતના આજુબાજુના માણાવદર, ઇન્દ્રા સહિતના ગામોમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસતા ત્યાં પણ જનજીવન ખોરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો હાલ જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો જૂનાગઢની, આ પરિસ્થિતિ છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે થઈને પાણી ફરી વળ્યા છે.